नमस्कार विद्यार्थी मित्रों, हूँ मीरल उपाध्याय फ्रॉम SK1। मित्रों, आजनो आपणो विषय छे गुजराती श्रेणी 8 सत्र 1 एकम 3, जेनुं शीर्षक छे जुमो भिस्ती अने तेनुं साहित्य स्वरूप छे वार्ता। विद्यार्थी मित्रों, तमे संस्कृतमां आ पंक्ति तो सांभळी ज हशे, वसुधैव कुटुंबकम, अर्थात समग्र विश्व एक कुटुंब समान ज छे। अने आ पंक्तिमां कवि समग्र विश्व माटे कुटुंबनी भावना ज व्यक्त करे छे। तमारी आजूबाजू संयुक्त कुटुंबो तो तमे जोया ज हशे, एमाय घणा घरमां पालतू पशुओ अने पक्षीओ पण रहेता होय छे। जेम ગામડામાં લોકો પોતાની સાથે ગાય ભેંસ ઘેટા બકરા રાખે છે, તેમ અત્યારે શહેરોમાં પણ લોકો પોતાની સાથે કૂતરા બિલાડી જાતભાતના પક્ષીઓ અથવા પ્રાણીઓ પણ પાળે છે। મિત્રો, તમે જોયા જ હશે, પણ હા, સમય જતાં આપણા અને આ પશુઓ પક્ષીઓ વચ્ચે ભાઈ બહેન અથવા તો મિત્રો જેવો જ નાતો બંધાઈ જતો હોય છે। પ્રેમભાવ અથવા મૈત્રીભાવ બંધાઈ જતો હોય છે। કોઈ કારણોસર તે પાલતું પ્રાણી અથવા પક્ષી દૂર થવાથી અથવા તેનું મૃત્યુ થવાથી ઘણું દુઃખ અનુભવાય છે। એની ગેરહાજરીથી ઘણું દુઃખ થાય છે। એવું લાગે કે આપણે આપણો અંગત મિત્ર ખોઈ દીધો છે। તો આજે આપણે પણ આવી જ એક સરસ મજાની વાત આજના એકમમાં ભણવાની છે, જેમાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનો મૈત્રીભાવનાનો ખૂબ નિરૂપણ સુંદર નિરૂપણ કરવામાં આવેલું છે। તો ચાલો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક જુઓ, તેમાં આપેલો એકમ 3 જુમો ભિસ્તી, જેનો સાહિત્ય પ્રકાર છે વાર્તા। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તકમાંથી લેખકનો પરિચય મેળવી લઈએ। તો લેખકનો પરિચય કંઈક આ પ્રમાણે છે। પાઠના લેખક છે શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ। તેમનો જન્મ 1892માં થયો હતો અને તેમનું જન્મસ્થળ વીરપુર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ છે। તેમનું મૃત્યુ 1965માં થયું હતું। તેમણે સાહિત્ય સર્જનમાં તણખામંડળ નામના પુસ્તક જેના કેટલાક ભાગ આપેલા છે। ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે। એ દ્રષ્ટિએ તણખામંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે। ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે। વિદ્યાર્થી મિત્રો, લેખકનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ વિશિષ્ટ યોગદાન રહેલું છે। તો ચાલો આપણે આ સરસ મજાના પાઠનો સૌપ્રથમ પરિચય મેળવી લઈએ। તો આ પાઠનો પરિચય છે, આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું મૈત્રીભાવનાનું હૃદયંગમ નિરૂપણ થયેલું છે। જુમો પોતાના પાડાને સાચવીને રાખે છે અને ખૂબ લાડ કરે છે, એને બચાવવા વલખા મારે છે અને તેની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે। તેવી જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે। થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાનો ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી આ એકમ એટલે કે જુમો ભિસ્તી પાઠનું વાંચન કરીશું। તમારે પણ મારી સાથે સાથે પુસ્તકમાંથી પાઠનું વાંચન કરવાનું છે, જે આ પ્રમાણે છે। પાઠ 3 જુમો ભિસ્તી પાઠનું વાંચન કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપે પણ મારી સાથે સાથે જ પાઠનું વાંચન કરવાનું છે। આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતા લોકોનું લક્ષ્ય ખેંચી રહેતા। જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા, પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલી રહેતી
અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. તે વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો. આજે અનેક રંગો જોયા પછી બંને જણા વેણું અને જુમો સાથે રહેતા. વેણું નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગણે રહેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો, અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણું બંધાતો, અને વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈ બેસી રહેતા, અને બીજા ઝૂંપડામાં ઘાસ પર હતું. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા, પણ જુમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બંને પાછા વળતા. જુમાએ 1 પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે, અને બધ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય. બસ આ હંમેશાની ખરીદી, આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારેય કરવું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો, અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. વખતે સવારે થોડું કામ હોય તો સવારે પણ નીકળતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઈના લક્ષણ નહીં, એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે. અંતે જુમો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણ કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો. જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે, જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી. અને તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના 2 પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ, ધબ દઈને નીચે બેસી ગયો. જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો, પણ બધું વ્યર્થ. આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાને પેટમાં ધ્રાસકો પડ્યો. ગાડી આવશે તો? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા 2 શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી, અને ખુશનુમાં હવા લેવા માટે માથા પરની ટોપીઓ ઉતારીને બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. એ ભાઈ સાહેબ,
મારો વે મારો પાડો અપઘડી કપાઈ જશે. જુઓ પણ એ જુઓ પેલા પાટામાં સપડાયો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કંઈક કાળું કાળું તરફડતું લાગ્યું. શું છે? મારો વેણું પાડો. ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો કરી દો તો પગ નીકળી જાય, જીવ બચે. અમે? તું દોડ દોડ ફાટકવાળાને કહે. એમ કહીને બંને જણા તો ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છૈયું સરખું જણાયું નહીં. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. દોડો દોડો, મારું જનાવર કપાય છે. જુમાએ હતું તેટલું બળ કરી ને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. જુમાએ આકાશ તરફ જોયું તો છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું. દોસ્ત, ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો, અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. દોડ પરે પડે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ. જોશ બંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી આવી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેકને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પરથી થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધબધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કળવળી ને બેઠો થયો. ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામો નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશની જેમ જુમો સવારમાં એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું પઠન કર્યું. આપણે જોયું કે મિત્રો બંને મિત્રો વચ્ચે કેટલો ઉમદા અને અપાર પ્રેમ છે. એક મનુષ્ય અને પશુ વચ્ચેનો પ્રેમ આપણને ખૂબ આશ્ચર્ય જન્માવે તેવો જોવા મળે છે. આપણે અહીંયા જોઈએ છીએ કે જુમાની દશા બદલાતા જુમાને છોડીને તેના મિત્રો તેના સગાવાલા પણ ચાલ્યા ગયા, પરંતુ તેનો મિત્ર તેનો પાડો વેણું તેની સાથે રહ્યો અને હંમેશા તેણે સાથ નિભાવ્યો. જ્યારે બંને જણા કંઈ ને કંઈ કામ કરવા માટે સાથે જતા દિવસનો સમય પણ સાથે જ પસાર કરતા અને એવામાં એવી એક દુર્ઘટના બની કે ફરવા જતા વેણુનો પગ ફસડાઈ ગયો અને તે આમ તેમ વલખા મારવા લાગ્યો. તેની મદદ માટે કોઈ આવ્યું નહીં. છેવટે જુમો વેણુને બાદ ભીડીને બેસી ગયો અને આ બાજુ પૂર ઝડપે ટ્રેન આવતી દેખાય છે. આપણે જોઈએ છે તેમ વેણુ પોતાના માલિકને માથાના જોર વડે દૂર ફેંકી દે છે. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી જાય છે અને તેના લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ જાય છે. આખી ટ્રેન વેણુના શરીર પરથી પસાર થઈ ગઈ છે અને વેણુનું નામ નિશાન રહેતું નથી. જુમાએ પોતાના મિત્રને ગુમાવ્યો. હવે જુમો એકલવાયું જીવન જીવે છે કારણ કે હવે તેનો મિત્ર તેની સાથે નથી. જેણે આજીવન તેનો સાથ આપ્યો હવે એ મિત્રનું નામો નિશાન નથી, પરંતુ પોતાના મિત્રની યાદમાં તે રોજ સવારે એક પથ્થર પર ફૂલ મૂકીને મિત્રના નામનો સાદ પાડીને ચાલ્યો જાય છે અને પોતાની મિત્રતાનું ઋણ અદા કરે છે.
અહીં વેણુ પોતાના માલિકને સમજદારીપૂર્વક બચાવી લે છે અને પોતાના માલિક પ્રત્યેનો પ્રેમ અથવા મિત્રતા નિભાવે છે. તો આપણે આ પાઠની અંદર જોયું કે માનવી અને પશુ વચ્ચેનો પ્રેમ કેટલો ઉમદા હોય છે એનો આપણને ખ્યાલ આવ્યો. ખરેખર ખૂબ હૃદયંગમ વાત આ વાર્તાની અંદર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જુમો ભીસ્તી પાઠના અંતર્ગત તેના શબ્દાર્થ એટલે કે શબ્દ સમજૂતીને પણ પાઠ્યપુસ્તકમાંથી જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યું છે તે પ્રમાણે શબ્દના અર્થ આ પ્રમાણે છે. લક્ષ, જેનો અર્થ છે ધ્યાન. ખખડતજ, ખખડેલું, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું. હાંડલી, નાની માટલી, માટીનું પાત્ર. તડકા છાયા, જેનો અર્થ છે સુખ દુઃખ. ખાતર, અહીંયા એના માટે અર્થ લેવામાં આવ્યો છે માટે. છોડ, જેનો અર્થ છે રેલમછેલ. લક્ષાધિપતિ, લખપતિ, શ્રીમંત. મશક, જેનો અર્થ છે પાણી ભરવાનું, ચામડાનું સાધન. ગદક, ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ અથવા રજકો. પરવરદિગાર, જેનો અર્થ છે ઈશ્વર. સાથે સાથે અહીં આપણને બે રૂઢિપ્રયોગો પણ આપ્યા છે, એ રૂઢિપ્રયોગો પણ જોઈ લઈએ. તડકા છાયા જોવા અથવા તડકા છાંયડા જોવા એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. પૈસાની છોળ રેલાવી, ખૂબ પૈસા હોવા. વિદ્યાર્થી મિત્રો, આપે પણ આ પ્રમાણે આપના નોટની અંદર નોટ ડાઉન કરવાનું છે. આ પ્રમાણે આપે પણ આપના ગૃહ કાર્યમાં આ લખવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસના કેટલાક પ્રશ્નો પણ જોઈ લઈએ, જે આ પ્રમાણે છે. સૌથી પહેલો પ્રશ્ન છે વિકલ્પો. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે ત્રણ વિકલ્પો આપેલા છે. જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય, ચાર વિકલ્પોમાંથી એક પસંદ કરવાનો છે. અને પાઠના અંતર્ગત જો આપણે સમજીએ તો તેનો જવાબ છે પશુપ્રેમ. બીજો વિકલ્પ, જુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો, જેનો જવાબ છે ગદક એટલે કે રજકો. જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? તો વિદ્યાર્થી મિત્રો, જો પાઠ તમે ધ્યાનથી વાંચ્યો હોય અને સમજ્યા હો તો તે હાથી ઉપર બેસીને પરણવા ગયો હતો. અહીં આપણે પ્રશ્ન બેમાં પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે, જે પાઠની સમજૂતી મેળવીને જે સમજાવ્યું છે તે પ્રમાણે લખવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. અને પ્રશ્ન ત્રીજો, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપે પણ આપની નોટમાં આ અભ્યાસ સ્વાધ્યાયનું નોટ ડાઉન કરવાનું છે, તેનું ગૃહ કાર્ય લખવાનું છે. અસ્તુ.